આજકાલ પ્રિવેલન્ટ થઈ ગયો છે આપણી સોસાયટીમાં, એટલે આજે હું તમારી સાથે ડાયાબિટીસ વિશે થોડીક વાત કરીશ. સૌ પ્રથમ તો મારે એ જણાવવું છે કે અત્યારે ઇન્ડિયા ખાતે 2020 ના આંકડા પ્રમાણે આપણા દેશમાં 7,70,00,000 લોકો ડાયાબિટીસથી પીડાઈ રહ્યા છે, જે આપણી ટોટલ જનતાના લગભગ 9% જેટલું થાય છે. અને આ આંકડો દિવસે દિવસે વધી રહ્યો છે, અને તેથી જ ડાયાબિટીસ વિશે જાણવું અને એની સમયસર સારવાર કરાવવી અને એના આગળ જતા કોમ્પ્લિકેશન્સ ન થાય એ અટકાવવા ખૂબ જ જરૂરી છે. તો સૌ પ્રથમ તો ડાયાબિટીસ શું છે? ડાયાબિટીસ બેઝિકલી લોહીમાં જ્યારે તમારું બ્લડ ગ્લુકોઝ, જેને કે એ આપણા શરીરમાં બ્લડમાં જે શુગર હોય છે એ ગ્લુકોઝના રૂપે હોય છે, અને એ બ્લડ ગ્લુકોઝ અમુક લેવલથી જ્યારે વધેલો રહે, સતત વધેલો રહે, ત્યારે એ પરિસ્થિતિને આપણે ડાયાબિટીસ મેલિટસ તરીકે ઓળખીએ છીએ, જેને ગુજરાતીમાં આપણે મધુપ્રમેહ તરીકે ઓળખીએ છીએ. એટલે ડાયાબિટીસ બે પ્રકારના હોય છે મુખ્યત્વે. એકને આપણે કહીએ છીએ ટાઈપ 1 ડાયાબિટીસ, કે જે નાનપણથી હોય છે અને અથવા તો બહુ જ નાની ઉંમરે આવી જાય છે, અને આ ડાયાબિટીસમાં આજીવન ઇન્સ્યુલિન લેવું પડે છે, કારણ કે આ પ્રકારના ડાયાબિટીસમાં શરીરની અંદર ઇન્સ્યુલિન બનતું જ નથી. ઇન્સ્યુલિન એ હોર્મોન છે અથવા તો એ વસ્તુ છે આપણા શરીરમાં જે સ્વાદુપિંડ દ્વારા જરવામાં આવે છે, અને તે આ બ્લડ ગ્લુકોઝ લેવલને કાબુમાં રાખે છે અથવા તો ડાયાબિટીસને નિયંત્રણમાં રાખે છે. તેથી ઇન્સ્યુલિન ખૂબ જ જરૂરી છે. ટાઈપ 1 ડાયાબિટીસમાં સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન જરતું જ નથી હોતું, અને તેથી કરીને આવી વ્યક્તિઓને આજીવન આપણે ઇન્સ્યુલિન આપવું પડે છે, અને જો ઇન્સ્યુલિન ન લે તો એમને ઘણી જ તકલીફ થઈ શકે છે. આ પ્રકારનો ડાયાબિટીસ 10-15% વ્યક્તિઓમાં જ જોવા મળે છે. બાકીની જે વ્યક્તિઓમાં જોવા મળે છે 85-90% વ્યક્તિઓમાં જે ડાયાબિટીસ હોય છે તેમાં ઇન્સ્યુલિનની શરૂઆતમાં જરૂર હોતી નથી, પાછળથી જરૂર કદાચ પડી શકે 20-25 વર્ષે કે 15 વર્ષે, પણ ટુ સ્ટાર્ટ વિથ એમાં ઇન્સ્યુલિનની જરૂર નથી હોતી. એ આપણે દવાઓથી કંટ્રોલ કરીએ છીએ, અને આ પ્રકારના ડાયાબિટીસને આપણે ટાઈપ 2 ડાયાબિટીસ કહીએ છીએ. અને આ ડાયાબિટીસમાં યુઝ્યુઅલી ઇન્સ્યુલિન વધુ પ્રમાણમાં શરીરમાં હોય છે, પણ તે ઇન્સ્યુલિન બરાબર કામ નથી કરી શકતું, તે હોય છે ટાઈપ 2 ડાયાબિટીસ, અને તે દવાઓથી આપણે કાબુમાં લઈએ છીએ. હવે બીજો એક પ્રશ્ન કદાચ તમારા મનમાં એ ઉદ્ભવશે કે ક્યારે ડાયાબિટીસ કહેવાય, કેટલું શુગર હોય તો ડાયાબિટીસ કહેવાય. ખૂબ અગત્યનો પ્રશ્ન છે. ઘણા લોકો એવું કહે છે કે અમને તો 200-200 રહે છે જ, પણ મને કઈ ડાયાબિટીસ છે નહીં. તો એક્ઝેક્ટ કઈ વેલ્યુએ તમને ડાયાબિટીસ કહેવાય તે જાણવું અગત્યનું છે. સૌ પ્રથમ તો લોકોની એવી માન્યતા છે કે જો યુરિનમાં શુગર કરાઈએ અને જો યુરિનમાં ગ્લુકોઝ ના આવે કે ડાયાબિટીસ ના આવે, અથવા તો ડાયાબિટીસના લક્ષણો જેવા કે વધુ તરસ લાગવી, વધુ ભૂખ લાગવી, થાક લાગવો, શરીર ઉતરી જવું, તે ટિપિકલ ડાયાબિટીસના લક્ષણ માનવામાં આવે છે. એટલે લોકોને એવું હોય છે કે જો આ લક્ષણો ના હોય અને યુરિનમાં શુગર ન આવતી હોય તો તેમને ડાયાબિટીસ ન હોઈ શકે. હવે આ માન્યતા તદ્દન ખોટી છે. યુરિનમાં શુગર ન આવતું હોય, આ ટિપિકલ લક્ષણો ન હોય તો પણ ડાયાબિટીસ બિલકુલ હોઈ શકે. આ લક્ષણો આવવા માટે ડાયાબિટીસનું લિમિટ ખૂબ જ વધારે હોય ત્યારે આવા લક્ષણો જોવા મળતા હોય છે. ખૂબ વાર 300-400 શુગર હોય એ પછી પેશન્ટોને આ પ્રકારના લક્ષણો આવતા હોય છે, તેથી એના પર નિર્ભર રહેવું નહીં. હવે ડાયાબિટીસના કહેવા માટે, ડાયગ્નોસિસ માટે 3 ક્રાઇટેરિયા છે. ગમે તે 3માંથી એક પણ ફૂલફિલ થતો હોય તો અમે એ વ્યક્તિને ડાયાબિટીસ છે એવું માનીએ. પ્રથમ ક્રાઇટેરિયા છે ભૂખ્યા પેટે જે શુગર કરાવીએ, જેને આપણે ફાસ્ટિંગ બ્લડ શુગર પણ કહીએ છીએ. તેનું ફાસ્ટિંગ બ્લડ શુગર જો તમારું 126થી વધારે આવે, અથવા તો જમ્યા પછીના 2 કલાક વાળું, બપોરે જે તમે જમો છો અથવા તો રાત્રે બધું જમતા હો તો રાતના જમ્યાના 2 કલાક પછી વાળું જો ડાયાબિટીસ 200 થી વધારે આવે,
અથવા તો કોઈ પણ ટાઈમે ઇરિસ્પેક્ટિવ તમે જમ્યા છો કે નહીં, જો તમારું ગ્લુકોઝ એમનેમ કર્યું હોય અને એ 200 થી વધારે આવે અને તમને લક્ષણો હોય ડાયાબિટીસના, તો આ કેસમાં તમને તમે ડાયાબિટીક કહેવાઓ. તે ઉપરાંત આપણે એક બીજા ટેસ્ટની પણ મદદ લઈએ છીએ, જેને આપણે HbA1c અથવા ગ્લાયકોસિલેટેડ HB કહીએ છીએ. અને આ જે ટેસ્ટ છે એ 3 મહિનાની એવરેજ જોઈ અને તમને ડાયાબિટીસ ગ્લુકોઝની એવરેજ જોઈને નક્કી કરે છે કે તમને ડાયાબિટીસ છે કે નહીં. અને આ પર્સન્ટેજમાં હોય છે, એટલે જો તમને તમારું HbA1c તમે કોઈ પણ ટાઈમે કરાવો અને તમારું HbA1c 6.5% થી વધારે આવે તો તમને ડાયાબિટીસ હોવાની શક્યતા છે. ઉપરના દર્શાવેલ કે જણાવેલ કોઈ પણ પ્રકારના ટેસ્ટ આવે તો તરત તમારે ડોક્ટરનો સંપર્ક સાધવો જોઈએ કે આગળ તમારે શું કરવું, પણ આ ડાયાબિટીસની વ્યાખ્યામાં આવે. હવે તમે કહેશો કે ડોક્ટર 126 હવે નોર્મલ કોને કહેવાય? તો ભૂખ્યા પેટનું બ્લડ શુગર 100 થી ઓછું હોવું જોઈએ, જમ્યા પછીનું બ્લડ શુગર 140 થી ઓછું હોવું જોઈએ અને HbA1c તમારું 5.6 કે એનાથી નીચું હોવું જોઈએ. જો આ વસ્તુ હોય તો તમને ડાયાબિટીસ હોવાની શક્યતા નથી. તો હવે તમને કદાચ પ્રશ્ન એ થશે કે મારું 100 પણ નથી અને 126 પણ નથી તો શું? તો જે પણ આની વચ્ચેની રેન્જમાં આવે છે, પછી એ ભૂખ્યા પેટનું શુગર હોય, સપોઝ એ તમારું 100 થી 126 ની વચ્ચે આવે, જમ્યા પછીનું તમારું 140 થી 200 ની વચ્ચે આવ્યું, અથવા તો HbA1c તમારું 5.6 થી વધારે પણ 6.5 થી ઓછું આવ્યું, તો એ કેસમાં તમે પ્રી ડાયાબિટીક કહેવાય. જેનો અર્થ એ થાય કે તમને ડાયાબિટીસ તો ફૂલ ફ્લેજ્ડ નથી, પણ આગળ જતા તમે ચોક્કસ ડાયાબિટીસના દર્દીમાં પરિવર્તિત થઈ શકો છો. અને આ કન્ડિશનને પણ આપણે એડ્રેસ કરવી જોઈએ. અને જો પ્રી ડાયાબિટીસના લેવલે જ આપણે એની આપણે સારવાર કે ચાલુ કરી દઈએ તો કદાચ તમે ડાયાબિટીક થતા અટકી શકો છો. તો તેથી કરીને પ્રી ડાયાબિટીસ લેવલ બી જાણવું ખૂબ જ અગત્યનું છે. હવે નેક્સ્ટ પ્રશ્ન એ છે કે કોને ડાયાબિટીસનો ટેસ્ટ કરાવો, બધાએ કરાવો, ક્યારે કરાવો, શું કરાવો? અત્યારે અમેરિકન ડાયાબિટીસ એસોસિએશનના પ્રમાણે રેકમેન્ડેશન છે કે 45 વર્ષ કે એથી ઉપરની વ્યક્તિએ દર વર્ષે એક વખત ડાયાબિટીસ છે કે નહીં એના માટે સ્ક્રીનિંગ કરાવવું જરૂરી છે. આ ઉપરાંત તે લોકોએ અમુક કન્ડિશન આપેલી છે કે જો આ વસ્તુથી બી તમે પીડાતા હો તો પણ તમારે દર વર્ષે ડાયાબિટીસનો ટેસ્ટ કરાવવો જરૂરી છે, તમારી ગમે તે ઉંમર હોય. જો તમે હૃદય રોગના દર્દી હો, જો તમારું વજન હોવું જોઈએ એના કરતા વધુ હોય, કે તમે ઓવરવેઇટ હો, કે પછી તમારી ફાંદ વધારે હોય, તમને બ્લડ પ્રેશર છે, કોલેસ્ટ્રોલ છે, જો તમે સ્ત્રી હો અને તમે વધુ વજન વાળા બાળકને જન્મ આપ્યો હોય, જેમ કે તમે 3.5 કિલો થી કે 4 કિલો જેટલું બાળક તમને આવ્યું હોય, અથવા તો તમને કોઈ પણ પ્રેગ્નન્સી દરમિયાન ડાયાબિટીસ થયો હોય, અથવા તો તમે મેરિડ નથી પણ તમે PCOS જેને પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝ કહેવાય છે એવી કન્ડિશન તમને હોય, અથવા તો તમને ચામડીનો એકેથોસિસ નિગ્રીકાન્સ કરીને રોગ હોય કે જેમાં ગળાની પાછળ કાળા કલરના ડાઘા પડી જતા હોય છે, આ બધી જ કન્ડિશનમાં તમારે વર્ષે એક વખત તમારે ડાયાબિટીસનો ટેસ્ટ કરાવવો જરૂરી છે. અથવા તો તમારા ઘરમાં કોઈને ડાયાબિટીસ છે, તમારા મમ્મીને, પપ્પાને, ભાઈને, બહેનને, કોઈને પણ, ફર્સ્ટ ડિગ્રી રિલેટિવ જેને કહેવાય, ઇમિજિયેટ તમારા જે ક્લોઝ સંબંધી હોય, સગા હોય, એમાં જો કોઈને ડાયાબિટીસ હોય તો પણ તમારે દર વર્ષે ડાયાબિટીસની એક વખત ટેસ્ટ કરાવવો જરૂરી છે. અને જો આગળ જણાવ્યા મુજબ એમાં કંઈક એબનોર્માલિટી આવે તો તમારે ડોક્ટરનો સંપર્ક સાધી અને એની સારવાર કરાવવી જરૂરી છે. તો આ હતી થોડી ડાયાબિટીસ વિશેની તપાસની વાતો. હવે જો તમે ડાયાબિટીસ જ હોય તો પછી તમારે તમારા ફિઝિશિયન કે ડાયાબિટોલોજિસ્ટ કે તે જે પણ તમારા ડોક્ટર હોય એમનો સંપર્ક સાધીને આગળ સારવાર કરાવવી જરૂરી છે. જો તમને પ્રી ડાયાબિટીસ હોય તો તમે પ્રી ડાયાબિટીસમાંથી તમે ડાયાબિટીસમાં પરિવર્તિત ન થાઓ એના માટે અમુક દવાઓ આવે છે,
કે જે તમે ડોક્ટરને પૂછી શકો છો, જો એમને યોગ્ય લાગે તો એ તમને એ દવાઓ શરૂ કરી શકે છે. અને બીજું, કોઈ પણ વ્યક્તિ ડાયાબિટીસ અથવા પ્રી ડાયાબિટીસ કે ઇવન કશું ના હોય પણ આગળની જણાવેલ કોઈ બી મેં કન્ડિશન જે કીધી જેમાં દર વર્ષે તમારે ડાયાબિટીસ ટેસ્ટ કરાવવો જરૂરી છે, આવી કોઈ પણ પરિસ્થિતિમાં લાઇફસ્ટાઈલ મોડિફિકેશન જેને અમે કહીએ તે ખૂબ જ અગત્યનું છે. હવે લાઇફસ્ટાઈલ મોડિફિકેશન એટલે શું? તો ડાયાબિટીસ માટે લાઇફસ્ટાઈલ મોડિફિકેશનમાં એક તો ફાસ્ટ ફૂડનો ત્યાગ કરવો, જંક ફૂડ ન ખાવું, રિફાઈન્ડ કાર્બોહાઈડ્રેટ્સ જેને અમે કહીએ જેમ કે મેંદો કે જેના બ્રેડ, બિસ્કિટ, પીઝા, બર્ગર આ જે બધું છે, અને ખાંડ એઝ સચ, જો તમે ચામાં તમને બે બે ચમચી ખાંડ નાખીને પીવાની આદત હોય કે ગળિત ચા ભાવતી હોય અથવા તો ખાંડનો ઇન્ટેક કોઈ હિસાબે ખૂબ જ વધારે હોય મીઠાઈના રૂપે કે એવી રીતે, તો તમારે એ પણ ઓછો કરી દેવો પડે. સેકન્ડલી, તમારે એક્સરસાઇઝ રોજ કરવી પડે. હવે કઈ પ્રકારની એક્સરસાઇઝ? મોસ્ટ સિમ્પલ એક્સરસાઇઝ છે કે તમે થોડીક ફાસ્ટ પેસે ચાલી શકો. તો તમે દરરોજ અડધો કલાક જો ચાલવાનું રાખો, જેને અમે બ્રિસ્ક વોકિંગ કહીએ. હવે બ્રિસ્ક વોકિંગ એટલે કે તમે એ સ્પીડે ચાલો કે તમે સાવ હંફી ના જાઓ પણ તમે થોડોક તમને હાફ ચડતો હોય એવું લાગે અને તમને થોડોક પરસેવો થાય એવી પેસે તમારે રોજ અડધા કલાક માટે ચાલો. હવે એવું જરૂરી નથી કે અડધો કલાક તમારે સળંગ જ ચાલવું જોઈએ. જો તમને ટાઈમ ન મળતો હોય તો તમે બ્રેક્સમાં પણ ચાલી શકો, તમે 15-15 મિનિટ બે વખત પણ ચાલી શકો. બેઠાડું જીવન જો તમારું હોય, ઓફિસ જોબ હોય, ડેસ્ક જોબ હોય, એક જ જગ્યાએ બેસીને તમે સળંગ જો કામ કર્યા કરતા હો, તો એ ખૂબ અગત્યનું છે કે દર એક કલાકે તમે ઉભા થઈને એટલીસ્ટ 5 મિનિટ ચાલીને પાછા આવો, જેથી કરીને તમારું જીવન બેઠાડું જીવન ન રહે. કોલેસ્ટ્રોલ કે એવું કશું હોય તો એને પણ તમારે કાબુમાં રાખવું જોઈએ. અને ડાયટ અને એક્સરસાઇઝ એ સૌથી અગત્યની મહત્વની લાઇફસ્ટાઇલ મોડિફિકેશન છે ડાયાબિટીસ માટે. અને એનાથી પણ વધારે અગત્યનું છે વજનને નિયંત્રણમાં રાખવું. જો તમે પ્રી ડાયાબિટીક હો અને તમે તમારા જે વજન છે એના કરતા તમે 5-7% બી જો વજન ઓછું કરી શકતા હો ડાયટથી અથવા એક્સરસાઇઝથી અથવા બંને કમ્બાઈન કરીને, તો પણ તમારા ડાયાબિટીક આગળ જતા થવાના ચાન્સીસ ઘણા જ ઘટી જાય છે. હવે નેક્સ્ટ આપણે થોડીક વાત કરીએ કે ડાયાબિટીસ હોય તો એના કોમ્પ્લિકેશન શું, કારણ કે ઘણી વાર પેશન્ટો આવીને અમને એવું કહેતો હોય છે કે બેન મને કોઈ તકલીફ જ નથી તો મારે આટલી બધી ચિંતા શું કામ કરવી ડાયાબિટીસ છે. ડાયાબિટીસથી ખાલી એક જ નહીં, ઘણા બધા કોમ્પ્લિકેશન થાય છે, શરીરના દરેક અંગના કોમ્પ્લિકેશન થઈ શકે છે. સૌ પ્રથમ તો ડાયાબિટીસ હોવાથી તમારી હાર્ટ એટેક આવવાની શક્યતા ખૂબ જ વધી જાય છે, હાર્ટની નળીઓ બ્લોકેજ થાય એની શક્યતા ખૂબ જ વધી જાય છે. ખાલી હાર્ટની જ નહીં પણ પગની સપ્લાય કરતી જે નળીઓ હોય જેને ધમની કહીએ એ બધામાં પણ બ્લોકેજ થવાની શક્યતાઓ વધી જતી હોય છે. બ્રેઇનમાં સ્ટ્રોક થાય અથવા તો લકવાની અસર થઈ જાય તેની શક્યતા બી ડાયાબિટીસના હોવાના કારણે ખૂબ જ વધી જતી હોય છે, જેને આપણે બ્રેઇન અટેક બી કહીએ છીએ અથવા સ્ટ્રોક કહીએ અથવા તો પક્ષાઘાત કે લકવો કહીએ. એટલે હાર્ટ અટેકની શક્યતા પણ વધી જાય અને બ્રેઇન અટેકની બી શક્યતા ખૂબ જ વધી જતી હોય છે. પ્લસ ડાયાબિટીસ વાળાને જે હૃદયની નળીઓ બ્લોક થતી હોય છે એ ઘણીવાર ત્રણેય નળીઓ બ્લોક થઈ અને એમને બાયપાસ કરાવવાની શક્યતા પડે એવી આવશ્યકતાઓ અમે ડાયાબિટીસ વાળા દર્દીમાં વધારે જોઈ છે. ડાયાબિટીસ વાળાને ઘણી વખત સ્ટેન્ટ થી કામ ના ચાલે અને સીધી બાયપાસ કરાવવી પડે એવું પણ બની શકે. તે ઉપરાંત આંખમાં અંધાપો આવો, કિડની ખરાબ થઈ જવી અને ઇવેન્ચ્યુઅલી તમારે ડાયાલિસિસ કે ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડી શકે, અને તમારી જે નર્વસ સિસ્ટમ છે, નર્વસ છે, જે ચેતાતંતુઓ છે, જ્ઞાનતંતુ જેને કહીએ પગના અને હાથના, એમાં ખરાબી થઈ જવી અને એના કારણે તમને બળતરાઓ થવી, પગમાં બળતરા થવી, હાથમાં બળતરા થવી, એ બધી કોમન કોમ્પ્લિકેશન છે ડાયાબિટીસના. અને એ કદાચ તમને જ્યારે ડાયાબિટીસ નું નિદાન થાય એ સમયે તમને કદાચ ન પણ લાગે પણ આ બધી વસ્તુઓ 10-15 વર્ષે કે લાંબા ગાળે જો તમારું શુગર અનકંટ્રોલ રહેતું હોય તો તે ડેવલપ થવાની પૂરેપૂરી શક્યતા છે.
આ ઉપરાંત ડાયાબિટીસ વાળાને કોઈ પણ પ્રકારનો ચેપ લાગવાની શક્યતા વધુ હોય છે, અને જે ચેપ લાગે એ વધારે સિવિયર હોવાની પણ શક્યતા વધુ રહે છે. એમાં ખાસ કરીને જનનેન્દ્રિયો અને મૂત્રાશય વગેરેના ઇન્ફેક્શન્સ, ઇવન ટીબી બી થવાની શક્યતા વધારે હોય છે, ન્યુમોનિયા થવાની શક્યતા વધારે હોય છે, ચામડીના ઇન્ફેક્શન લાગવાની શક્યતા વધારે હોય છે, ફંગસના ઇન્ફેક્શન લાગવાની શક્યતા વધારે હોય છે. આ બધી જ પ્રકારના ઇન્ફેક્શનો ડાયાબિટીસના દર્દીઓને વધુ લાગવાની શક્યતા રહે છે, અને જ્યારે લાગે ત્યારે એ નોર્મલ પર્સન કરતા વધારે સિવિયર પણ હોય છે. અત્યારે આપણે COVID-19 નો પેન્ડેમિક પણ ચાલી રહ્યો છે, અને COVID-19 ના પેન્ડેમિક માં પણ એવું જોવા મળ્યું છે કે જે લોકોને ડાયાબિટીસ હોય અને શુગર અનકંટ્રોલ રહેતા હોય તે લોકોમાં COVID-19 લાગવાથી પરિણામ વધુ ખરાબ આવતા હોય છે. તો તેથી કરીને જો તમને ડાયાબિટીસ હોય તો અત્યારે હેન્ડ સેનિટાઇઝેશન, હાથ ધોવા, માસ્ક કાયમ પહેરી રાખવું, ભીડભાડ વાળી જગ્યાઓથી દૂર રહેવું, કારણ વગરના વ્યક્તિઓને ન મળવું, આ બધી સાવચેતી તમારે રાખવી ખૂબ જ અગત્યની છે. અને જો તમને ડાયાબિટીસ હોય અને તમને COVID-19 જેવું કોઈ પણ લક્ષણ લાગે તો તરત જ એનો ટેસ્ટ કરાવીને તમારે હોસ્પિટલ કે ડોક્ટરનો સંપર્ક સાધવો પણ ખૂબ જ જરૂરી છે. તો આ સાથે મારી ડાયાબિટીસ રિલેટેડ વાત હું આજે અહીંયા પૂરી કરીશ. હું આશા રાખું છું કે મેં જે તમને માહિતી આપી એ તમને ખૂબ જ મદદગાર નીવડશે અને તમને ખૂબ જ ગમી હશે. મારા તરફથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.